કચ્છમાં બેફામ ગેરકાયદેસર રીતે પવનચક્કીઓ લગાવવાનું કામ હજુ પણ ચાલી રહ્યું છે ત્યારે વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય. હમણાં જ લખપતમાં એક પવનચક્કીનો પાંખડું તૂટ્યું અને સંજોગો એવા બન્યા કે કોઈ અકસ્માત ન થયો, નહીં તો કોઈ ખેડૂતોની જાનહાનિ પણ થાત. આખાએ આખા વિસ્તારની અંદર જંગલ ખાતાની ખોટી એનઓસીઓ મેળવવી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ગુમરાહ કરી અને વહીવટ કરી અને સેન્ચુરીથી દૂર બતાવી, ઇકો સેન્સિટિવ ઝોનથી આ જગ્યા દૂર છે એવું બતાવી અને પવનચક્કીઓ લગાવવામાં આવી રહી છે. બીજું વધારેમાં કે ખેડૂતોને પોલીસ દ્વારા દમન આચરી અને પવનચક્કીઓ લગાવવામાં આવી રહી છે. ખરોડા ગામમાં 52 પૈકી 13 પાલા વંકા રબારીનું ખેતર હોય અને એ ખેતરની અંદર પવનચક્કી લગાવી અને એમ કહેવાય કે આ અમારી સરકારી જમીન છે અને KGP દૂરસ્થ થયેલું ખેતર, જો DLI એને એમ ન કહેતી હોય કે આ તમારું નથી, આ અરજદારનું KGP દૂરસ્થ થયેલું જૂની શરતનું ઠામ છે. આનાથી વધારે આ સરકારમાં અન્યાય હોય કેવું? કે એ ખેડૂતે હવે હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ સુધી જવાનું રહ્યું કે તમારે મારા ખેતરમાં તમે આ કેમ કર્યું. વિચાર કરો કે જે ખેડૂતોને ન્યાય આપવાની વાત થાય છે એ ખેડૂતે અત્યારે જિંદગી આખી હવે આ અન્યાયની સામે લડવા માટે કાર્યવાહી કરવી પડશે. પવનચક્કી તો લાગી ગઈ, પવનચક્કીનો તો વીજ ઉત્પાદન શરૂ થઈ જાય, પણ ખેડૂતને હવે ધક્કા ખાવાના. ગામોગામ સરકારી જમીનો મંજૂર કરાવી અને પ્રાઇવેટ, જ્યાં એમને ટેકનિકલ જે કુશળતા નથી, જ્યાં એમને ઇકો સેન્સિટિવ ઝોન હોય છે એના લેન્ડ્યુટ્યુડ GPS કોર્ડિનેટ હટાવી નાખવા, સરકાર સાથે રહીને આવા કૌભાંડો કરવા, કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ એના લેન્ડ્યુટ્યુડ હટાવી અને એમ કહે કે આ જમીન સરકારની છે અને ઇકો સેન્સિટિવ ઝોનની આ હદ નથી, સેન્ચ્યુરીની 2.5ની આ ત્રિજ્યા નથી, આવી ગેરરીતિઓ કરી અને જ્યાં ખેડૂતનું ખેતર આવતું હોય અને જ્યાં એને માફક પવન આવતો હોય તો ત્યાં પવનચક્કી લગાવી નાખવામાં આવે છે અને સરકારનું કાગળ બતાવી અને ખેડૂતને પરેશાન કરવામાં આવે છે. DLI માપણી ક્યારે ખેડૂતથી ન થાય, પોલીસ દ્વારા પણ ન થાય, DLI એને તારીખ ના આપે, આવી જ રીતે એક દમનચારી, એક વહીવટ, એ પવનચક્કીઓની આવી સુજલોન જેવી કંપનીઓ અલફનાર હોય કે ગામેશા હોય, દરેક કંપનીઓ આવી ગેરરીતિઓ કરી અને લખપત અબડાસાના ખેડૂતોને પરેશાન કરી રહી છે. કલેક્ટર શ્રી પાસે GPS જે કોર્ડિનેટ જાય છે એ કોર્ડિનેટ ખોટા બતાવવામાં આવે છે, DLI એની ખોટી માપણી કરી આપે છે. એ બંને અભિપ્રાયો ખોટા હોય ત્યારે જ ફોરેસ્ટની NOC પણ એ લોકો સાચી ઠરાવી નાખે છે. કારણ કે પ્રથમ તો માપણી ઇકો સેન્સિટિવ ઝોન હોય કે ખેડૂતનું ખેતર હોય, કારણ કે નવી શરતની જમીનો છે, કોઈની માપણી થઈ નથી અને આ લોકોને મોકો મળી ગયો છે કે તમારું ગામની જમીન પ્રમોટેશનથી તમારું ખેતર તો દૂર છે, એ ખેડતો હોય ત્યાં કને જઈને પવનચક્કી લગાવે અને એને એની દૂર જગ્યા બતાવે, એટલા માટે એને વળતર ના આપવું પડે અને સરકાર સાથે મિલીભગત કરી અને સરકાર સાથે એ લીઝના પટ્ટા ઉપર જમીનો મેળવવામાં આવે, એટલે ખેડૂતને 50 લાખ ન ચૂકવવા પડે, એટલે ખેડૂતની જીવાદોરી છીનવી લે અને સરકારને સામાન્ય રકમ લીજ પેટે ભરે અને આવું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.